नमस्कार, जय श्री कृष्ण। सहमूडी व्यवहार चेप्टर में आपणे अत्यार सुधी साडा दाखला जोया, त्यारबाद मळवाना बाकी मळवाना बाकी हप्ता अंगेना दाखला जोया, त्यारबाद प्रीमियम वाला दाखला जोया, त्यारबाद शेर जप्त करवा अंगेना दाखला जोया, त्यारबाद शेर जप्त थयेला शेर फरीथी बहार पड़वा अंगेना दाखलानो अभ्यास कर्यो। तो आ अलग अलग प्रकारना दाखलामां आमनोनमां थोड़ू थोड़ू बदलातुं गयुं अने छेल्ले आपणे जप्ती अंगेनी आमनोन जोई। बे ज आमनोन करवानी हती, शेर जप्ती अने जप्त थयेला शेर फरीथी बहार पड़वानी। तेना अंगे आपणे छेल्ले स्वाध्यायमां उदाहरणमां एक दाखलो जोयो हतो। हवे एना जेवो ज आपणे स्वाध्यायमां दाखलो पण छे, जे अगाउ करी चूक्या छे एकवार, सादी एक ज पद्धति जप्त करवानी। हवे बंने रीते जोईए। दाखलो छे 12मो, बराबर, जे आपणे अगाउ कर्यो જ છે, પરંતુ માત્ર એમાં જપ્ત કરવા અંગેની આમનોંધ આપણે એક એક લખી હતી, હવે એ ફરીથી બહાર પાડવાની આમનોંધ પણ અંદર જોઈશું। તો 12મો દાખલો જોઈએ। તો 12મો દાખલો પાના નંબર 60 ઉપર છે સ્વાધ્યાયમાં। પહેલો દાખલો છે, એમાં 10:1 એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના શેર દીઠ 4 તથા હપ્તાના શેર દીઠ 3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા। શેર હોલ્ડરે અરજી સમયે 3 ભરેલા હતા અને જપ્ત થયેલા શેર દીઠ 8ના ભાવે ફરીથી બહાર પાડ્યા। હવે આ પ્રકારના દાખલા શેર મૂડીના આવે એટલે તમને મેં સમજાવ્યું છે એ રીતે તમારે બોર્ડ પર એની વિગત છૂટી પાડીને લખી દેવાની। તો આપણે બોર્ડ પર એની વિગત છૂટી પાડીને લખી લઈએ। તો શેર છે 10નો, 10 રૂપિયાનો શેર છે, એવા 800 શેર છે, એક શેર 10 રૂપિયાનો એવા 800 શેર છે, બરાબર। એના ઉપર રકમ અલગ અલગ રીતે મંગાવવામાં આવે, જેમ કે અરજી, મંજૂરી અને હપ્તો, આખરી હપ્તો, બરાબર। અંદર એવું કીધું છે કે મંજૂરીના 4 અને હપ્તાના શેર દી 3 નહીં ચૂકવેલા, મંજૂરીના 4 અને 3 નથી ચૂકવ્યા, બરાબર। એટલે 4 ને 3 7 નથી ચૂકવ્યા 10 માંથી, અને મતલબ અરજીનો હપ્તો 3 રૂપિયા અંદર આપ્યો જ છે। જો અરજીના શેર દી અરજી સમયે શેર દી 3 ભરેલા હતા એટલે કે આ પૈસા શેર હોલ્ડરે ભરેલા છે, બરાબર। તો આપણે એના શેર જપ્ત કરવાના છે, તો જપ્ત કરવાની આમનોંધ શું આવે? તો શેર જપ્ત કરે એટલે શેર મૂડી શું થાય? ઉધાર। તો શેર મૂડી ખાતે ઉધાર। કેટલા શેર જપ્ત કર્યા? તો 800 શેર। કેટલા શેર? 800 શેર ગુણ્યા શેર દીઠ કેટલા કિંમત છે? દાર્શનિક કિંમત 10, એટલે 800 ગુણ્યા 10 ઉધાર કેટલા થશે? 8000 ઉધાર થશે। તે શેર જપ્તી ખાતે, હવે શેર જપ્તી ખાતે રકમ કેટલી આવશે? શેર જપ્તી ખાતે રકમ કેટલી આવશે? તો 800 ગુણ્યા જપ્તી, એટલે જેટલા પૈસા એને ભર્યા છે, જ્યારે પણ શેર જપ્ત થાય તો શેર ધારકે જેટલા પૈસા ભરેલા હોય તે કંપની શું કરી લઈ? જપ્ત કરી લે, એના ઉપર કબજો મેળવી લે। તો એ ક્યાં લઈ જવામાં આવે? શેર જપ્તી ખાતે। તો કેટલા ભરેલા છે? 3,8,24,00 ભર્યા છે, એટલે આ જમા જપ્તી મળી ગઈ। ત્યારબાદ તે શેર મંજૂરીના જે બાકી રકમ છે તે શેર મંજૂરી ખાતે 800 ગુણ્યા 4 3,32,00, અને તે આખરી હપ્તા ખાતે 8,24,00 થશે, બરાબર। તો આ તમારી જપ્તીની આમનોંધ અહીંયા પૂરી થઈ, બરાબર। હવે જપ્તી બાદ આગળ શું કીધું છે રકમમાં? તો જપ્ત થયેલા શેર શેર દીઠ 8 લેકે ફરીથી બહાર પાડવામાં આવ્યા। જપ્ત થયેલા શેર શેર દીઠ 8 લેકે ફરીથી બહાર પડે, તો 10 રૂપિયાનો શેર કેટલાના ભાવે બહાર પાડ્યો? 8, એનો મતલબ 2 રૂપિયા શું આપ્યો કહેવાય? અંદર વટાવ। તો 800 શેર છે એ 8ના ભાવે બહાર પાડ્યા, એટલે પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 800 શેર ગુણ્યા 8 લેખે મળવાના છે, 8
6400 મળશે. જે નથી મળ્યા બે તે વટાવ કહેવાય, તો તે શહેર જપ્તી ખરે લખવાના બે રૂપિયા વટાવ, તો 800 × 2 1600 રૂપિયા શું થશે વટાવ. તે શહેર ફરીથી બહાર પાડે એટલે આપણી શહેર મૂડી વધે, એટલે શહેર મૂડી ખાતું જમા કેટલું થશે 800 × 10 8000 રૂપિયા થશે. બે આમદન થઈ જાય એટલે એના આધારે એક ત્રીજી આમદન બને. જમા જપ્તી 800 શહેર પર 2400 છે અને ઉધાર જપ્તી 800 શહેર પર 1600 છે. આપણે અગાઉના રાખામાં ચેન્જ આવતો હતો અહીં, એટલે આપણે ગણતરી કરતા હતા, પણ અહીંયા કોઈ ચેન્જ નથી. તો જમામાંથી ઉધાર બાદ કરો એટલે જે બચે તે આમદન લખવાની આપણે શહેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. 2400 માંથી 1600 જાય એટલે 4 × 4 800 રૂપિયા આવશે, બરાબર ને? 800 રૂપિયા આવશે, બરાબર. તો આ રીતે તમારો દાખલો પહેલો અહીંયા પૂરો થાય, બરાબર. હવે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલો. બીજા દાખલાની રકમ આરકે લિમિટેડ, તે આરકે લિમિટેડે સુનિલને 10 × 1 એવા 600 શેર જપ્ત કર્યા. સુનિલે અરજી અને મંજૂરી પેટે શેર દીઠ 5 ભર્યા હતા, જ્યારે પ્રથમ હપ્તા અને બીજા હપ્તાના અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા. તેમનાથી 400 શેર 6 ના ભાવથી મરીથી મિત્તલને વેચ્યા. તો આ દાખલાની આપણે આમનું જોઈએ. આમદન જોઈએ ત્યારે પેલા આપણે લખીએ રૂપિયા 10 નો શેર છે, બરાબર, આરકે લિમિટેડ નો, અને કેવા શેર, કેટલા શેર છે, સંખ્યા 600 શેર છે. અરજી મંજૂરી અને અહીંયા હપ્તા 2 છે, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો અને આખરી હપ્તો. તો અહીંયા એવું કીધું છે કે આરકે લિમિટેડે 10 × 1 600 શેર જપ્ત કર્યા, સુનિલે અરજી તથા મંજૂરી પેટે 5 ભર્યા હતા. અરજી અને મંજૂરી પેટે 5 ભર્યા હતા એટલે આ ભરાઈ ગયા છે. અને પ્રથમ અને આખરી હપ્તાના, પ્રથમ અને બીજા હપ્તાના અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા. 3 અને 2 એટલે 3 અને 2 5 ને 5 10 નો દાડો થઈ ગયો 10 રૂપિયા. તો 5 ભરેલા 5 નથી ભર્યા. તો પેલા જપ્તી ની આમદન લખીએ. જપ્ત થાય શહેર એટલે શહેર મૂડી ખાતું શું થશે ઉધાર થશે. શહેર મૂડી 600 શહેર ની છે ગુણ્યા 10 રૂપિયા નો ભાવ છે એટલે 6000 શું થશે ઉધાર. શહેર મૂડી ખાતે ઉધાર, તે શહેર જપ્તી ખાતે જમા. શહેર જપ્તી 600 શહેર ની થાય, એના ઉપર શહેર ધારકે જેટલા પૈસા ભર્યા હોય એ જપ્ત કર્યા, એટલે 5 ભર્યા છે 6×35 3000 રૂપિયા શું થશે જપ્ત થશે, કબજે મેળવી લે કંપની. ત્યારબાદ બચેલા તે બાકી હપ્તા, તે પ્રથમ હપ્તા ખાતે 600 × 3 1800, તે આખરી હપ્તો 600 × 2 1200. તો આ થઈ તમારી જપ્તીની આમદન. હવે આગળ જોઈએ, તેમાંથી 400 શેર શહેર દીઠ 6 ના ભાવે મિત્તલને ફરીથી વેચ્યા. આ જે 600 શેર છે એમાંથી કેટલા શેર વેચ્યા 400 શેર દીઠ કેટલાના ભાવે 6 ના ભાવે, 6 ના ભાવથી. તો માઇનસ કેટલો વટાવ આપ્યો કહેવાય, 6 ના ભાવે બહાર પાડીએ એટલે 4 રૂપિયા વટાવ આપ્યો કહેવાય. તો આમદન લખીએ નહીં આપણે, તો આમદનમાં આમદન શું આવશે, પૈસા મળશે એટલે બેંક ખાતે ફરીથી મિત્તલ ને વેચીએ એટલે મિત્તલ પૈસા આપશે. 600 શેર પર 6 ના ભાવે વેચ્યો એને એટલે એ 3600 રૂપિયા આપણને આપશે. બાકી રહ્યા 4 રૂપિયા એ આપણે એને ડિસ્કાઉન્ટ આપ્યું શેર જપ્તી ખાતે 3 4 6 6 2400
खाते 600 × 10 6000 આવશે બરાબર અને ત્યાર બાદ છેલ્લી આમ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા 3000 શેર માંથી 2400 જાય એટલે 600 આવશે બરાબર ને ના ખોટી વાત કારણ કે અહીંયા 3000 શેર 3000 કિંમત છે એ તો કેટલા શેર ની છે 600 શેર પર 3000 છે અને અહીંયા આ સોરી મારી મિસ્ટેક થઈ ગઈ છે થોડી આપણે 400 શેર પ્રમાણે લેવાના હતા બરાબર તો આંકડા ચેન્જ આવશે ફરીથી વખત જોઈ લઈએ આપણે બરાબર તમે બધા સાથે ભણતા હોય ક્લાસમાં હોય તો તરત મને કહી દો કે અહીંયા 400 આવે અને હું મારી ભૂલ લઈને ચલ્યા ગયો તો ખબર પણ નથી પડતી એટલે ઓનલાઈન લર્નિંગ કરતા ક્લાસનું લર્નિંગનું આ મહત્વ છે એમાં તરત જ ભૂલ સુધરી જાય બરાબર બેંક ખાતે ઉધાર હવે 600 શેરમાંથી 400 જ શેર ફરીથી બહાર પાડ્યા છે એટલે પૈસા પણ 400 રાઈન મળશે 400 છે 6 ના ભાવે બહાર પાડશે એટલે 400 × 6 2400 ઉધાર થશે શેર જપ્તી ખાતે 400 × કેટલો વટાણો મળ્યો 4 એટલે કેટલો આવશે 4×4 1600 અને તે શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે 400 × 10 4000 આવશે હવે આપણે જે જોતા હતા 600 શેર પર 3000 અહીંયા 400 શેર પર આપણે જોઈએ તો આંકડો કેટલો આવશે શોધી કાઢો તમે ઝડપથી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા કેટલા આવે બોલો શોધી કાઢ્યો ના જોઈ લઈએ ચાલો આપણે 600 શેર પર 3000 જપ્તી છે પણ આપણે તો 400 શેર પ્રમાણે જોઈએ તો 400 શેર પ્રમાણે શોધી કાઢવાની કેટલી છે 4×12/6 એટલે લગભગ ગણતરી કરી લઈએ 400 × 3000/600 એટલે કે 2000 આવશે 400 શેર પ્રમાણે કેટલી આવશે અહીંયા 2000 આવશે તો 400 શેરે 2000 અહીંયા 400 શેરે કેટલી છે 1600 એટલે કેટલા કેટલા આવશે 400 અને 400 બરાબર તો આ રીતે તમારી આમ નોંધ અહીંયા પૂરી થાય બરાબર ત્યાર પછી આગળ ત્રીજો દાખલો આપણે જોઈએ અરજી વખતે 10 ના પ્રીમિયમ સહિત અરજી વખતે 13 રૂપિયા પાછું 10 પ્રીમિયમ સમાયેલું છે આગળ મંજૂરી વખતે 13 એ પણ 10 પ્રીમિયમ સહિત ત્યાર પછી જ્યારે હપ્તાના શહેર દીઠ 4 એટલે કે આ બે અરજી વખતે 13 મંજૂરી વખતે 13 ચૂકવેલા છે જ્યારે આખરી હપ્તો 10 રૂપિયામાંથી 3 × 6 આવી ગયા એટલે 4 રૂપિયા હશે આખરી હપ્તાના કીધું છે જ્યારે હપ્તાના શેર ની 4 ન ચૂકવતા કંપનીએ શેર જપ્ત કર્યા આ ચૂકવેલા નથી અહીંયા 3, 3, 4 અને 10 રૂપિયા થઈ જાય બરાબર આમાં 10 પ્રીમિયમ એટલે 10 પ્રીમિયમ સહિત 13 અહીં 10 પ્રીમિયમ સહિત 13 બરાબર તો હવે શેર જપ્ત કરવાના છે તો તમને અગાઉ શીખવેલું છે ફરીથી આ યાદ કરાવી લઉં કે જો પ્રીમિયમ
તમારી આમદનમાં લગતી વખતે જો પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો ભૂલી જવાનું, પ્રીમિયમ આમદનમાં આવશે નહીં. પરંતુ પ્રીમિયમ જો ભરવાનું બાકી હોય તો આમદનમાં લેવાનું. તો અહીંયા તો આપણું પ્રીમિયમ ભરાઈ ગયું છે, અંદર રકમમાં સ્પષ્ટપણે કીધું છે કે અરજી વખતે 13-10 પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે 13-10 પ્રીમિયમ સહિત ચૂકવેલા છે, એટલે ભરાઈ ગયું છે. તો આપણે અહીં આમદનમાં લેશું નહીં. આમદન હવે જપ્ત કરવાની લખવાની, શેર જપ્ત, શેર મૂડી ખાતે ઉધાર, કેટલા ગુણ્યા કેટલા, તો 3000 શેર છે એના ઉપર કેટલો 10 નો ભાવ એટલે 30000. તે શેર જપ્તી ખાતે પ્રીમિયમ કોઈ લેવાનું નથી, એટલે આપણે 3000 શેર પર કેટલા કેટલા લઈશું, 13 કે 3-3, તો 3-3 લઈશું, પ્રીમિયમ અંદર લેવાનું નથી, એટલે 3×3=6, 47, 18000. તે આખરી હપ્તા ખાતે 3000×4=12000. આ રીતે તમારી જપ્તીની આમદન પૂરી થઈ. હવે જપ્ત થયેલા શેર કેવી રીતે બહાર પાડેલા છે, શેર દીઠ 7 ભાવે ફરીથી બહાર પાડ્યા છે, એટલે ભાવ જ છે, 7 ભાવે બહાર પાડે, એનો મતલબ 3 રૂપિયા શું આપ્યો, વટાવ. જપ્ત થયેલા શેર 7 ભાવે બહાર પડ્યા છે એટલે પૈસા મળશે, એટલે બેંક ખાતે ઉધાર. 3000 શેર પર 7 લેખે મળશે, 47, 21000 આવશે. શેર જપ્તી ખાતે 3000×3 વટાવ એટલે 49000 આવશે. તે શેર મૂડી ખાતે 3000×10 30000 આવશે. 9000, 18000, 3000 શેર પર 18000, 3000 શેર પર 9000, એટલે 9000 શું આવશે આપણો, આમાં શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. અહીંયા તમારો દાખલો નંબર 12 આખો પૂરો થાય છે, બરાબર. એકવાર એના આન્સરમાં નજર નાખી દેજો કે આંકડા સેમ આવે છે કે નહીં. દાખલા નંબર 12માં 9000 મૂડી અનામત ખાતે આવી ગયા છે, બરાબર. આગળના દાખલામાં 400 બી આવી ગયા છે. ઓકે, ચાલો તો હવે આપણે આગળનો દાખલો જોઈશું. તો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ, દાખલો નંબર 13, બરાબર. એની રકમ વાંચો. પહેલી રકમ છે મંજૂરીના શેર દીઠ 14-10 પ્રીમિયમ સહિત, પાના નંબર 60 ઉપર છે 13મો દાખલો, બરાબર. મંજૂરીના 13માં પહેલો, મંજૂરીના શેર દીઠ 14-10 પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તા પેટે 3 નહીં ભરતા કંપનીએ કટારાએ ધારણ કરેલા 10નો એક એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા. તો 1200 શેર છે, બરાબર, 10નો ભાવ છે, બરાબર. અંદર ભાવ વાયકો છે 10 રૂપિયા 10નો એક એવા, એટલે રૂપિયા 10નો શેર છે. અરજી મંજૂરી આખરી હપ્તો, શરૂઆત એવી રીતે થઈ છે કે 14×10 પ્રીમિયમ સહિત અને આખરી હપ્તાના 3 નહીં ભરતા, એટલે આ 14×10 એટલે આ 4×4=7, 10×4=7 જાય એટલે અરજીના 3 છે, બરાબર. 14×3=17, 20 રૂપિયા થશે, 10 પ્રીમિયમ સહિત, બરાબર. આ તમને પ્રવક્તા આવડું જોઈએ, ખ્યાલ આવી ગયો ને કઈ રીતે 20 થઈ ગયા. 14×3=17×3=20, 20×10 પ્રીમિયમ, બરાબર. 10 પ્રીમિયમ કાઢ રાખે તો 4×9=7×9=10 રૂપિયા છે, 10×10=20 થાય, બરાબર. 10 શેર મૂડીનો ભાવ વત્તા 10 પ્રીમિયમ. તો હવે આપણે આમદન લખતી વખતે અહીંયા એવું કીધું છે કે મંજૂરી આખરી વખતે આ બંને ભર્યા નથી, બરાબર, આ બંને નથી ભર્યા, પરંતુ અરજીના ભરેલા છે એવું ફરી થાય છે અંદરથી રકમ પરથી, બરાબર.
અને છેલ્લે એવું કીધું છે કે આપી શકાય એટલો વધુ ઓટું વટાવે બહાર પાડી. તો હવે આપણે શેર જપ્તીની આમ લખીએ, તો શેર જપ્તો થાય એટલે શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર છે? તો ભાઈ 1200 શેર છે ગુણ્યા 10 રૂપિયાની એની દાર્શનિક કિંમત. ઉધાર કેટલા આવશે? 12000. હવે પ્રીમિયમ છે, તમને કીધેલું અગાઉના દાખલામાં પણ કે જો પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો આમદનમાં કોઈ જગ્યાએ લેવાનું નથી, પરંતુ જો પ્રીમિયમ ભરવાનું બાકી છે તો આમદનમાં પ્રીમિયમ આવશે. એટલે અહીંયા પ્રીમિયમ આમદનમાં આવશે, પ્રીમિયમ આવશે હવે હંમેશા શેર મળી ખાતે, એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. 1200 શેર પર કેટલું પ્રીમિયમ છે? 10 રૂપિયા, એટલે એ પ્રીમિયમ પણ કેટલું આવશે? 12000 આવશે. બરાબર. ત્યારબાદ અંદર શેર જપ શેર મૂડી ખાતે ઉધાર છે, શેર જપ્તી ખાતે. શેર જપ્તી એટલે શું? ભરેલી રકમ. તો 1200 શેર પર કેટલા ભર્યા છે? ઓનલી 3 રૂપિયા, એટલે 3600 રૂપિયા આવશે. બરાબર. તે ત્યારબાદ મંજૂરી ખાતે, શેર મંજૂરી ખાતે કેટલા આવશે? 1200 × 14. તો 1200 × 14 ગુણાકાર આપણે કરશું તો કેટલો આવશે? 16800. અને તે શેરના બાકી આખરી હપ્તા ખાતે 1200 × 3600. બરાબર. તમે કદાચ આ ભેગું લખો તો પણ ચાલે. બાકી હપ્તા ખાતે 1200 × 14 ને 1500 17, 1200 × 17 લખો ડાયરેક્ટ ભેગા. તમે 20400 ભેગા લખો તો પણ ચાલે. બરાબર. અહીંયા લખવાનું શું? તે બાકી હપ્તા ખાતે. આ રીતે છોટું છોટું લખો તો બી કોઈ તમને ખોટું આપવાનું નથી. બરાબર. તો 16800 વત્તા 3600. બરાબર. તો આ રીતે અહીંયા શેર જપ્ત કરવાની આમદન પૂરી થઈ. હવે અંદર એવું કીધું છે કે આપી શકાય એટલા વધુમાં વધુ બતાવે ફરીથી બહાર પાડીએ. તો કેટલાના ભાવે બહાર પાડી શકાય? આપી શકાય એવો વધુમાં વધુ વટાવો. તો વટાવો આપણે કેટલો આપી શકીએ વધુમાં વધુ? જેટલા ભરેલા હોય એમાં જો 10 રૂપિયા પર 3 મળી ગયા છે, એટલે કદાચ આપણે 10 રૂપિયાની વસ્તુ આપણી છે, કોઈને આપેલી છે, એને એના ઉપર 3 રૂપિયા ભર્યા છે. 10 રૂપિયાનો શેર છે, એના ઉપર એને 3 રૂપિયા ભર્યો છે. હવે આ શેર આપણે કોઈને આપવો હોય 10 રૂપિયામાં, તો એ વટાવ ડિસ્કાઉન્ટ આપવું હોય તો કેટલા આપી શકીએ? 3 રૂપિયા. કેમ કે 3 રૂપિયા પેલા પાસે આપણને મળેલા છે, હવે આપણે બીજાને વેચવાના છે, તો વેચતી વખતે 10 રૂપિયાનો જ વેચવાના છે, તો કેટલો વટાવ આપી શકીએ? 3 રૂપિયા મેક્સિમમ. એટલે અહીંયા 3 રૂપિયા વટાવે બહાર પાડવાના છે, એટલે એનો મતલબ 10 રૂપિયાનો શેર હવે પ્રીમિયમ નીકળી જાય. બરાબર. 3 અંદર મળી ગયેલા અરજીના, એટલે વધુ મોટું કેટલો? 3 રૂપિયા વટાવે છે, એટલે 3ના ભાવે બહાર પાડ. તો પૈસા મળશે ત્યારે બેંક ખાતે ઉધાર 1200 શેર × 7 આટલા મળશે. 1200 × 84 તો આવશે ને. વધુ વધુ વટાવ, શેર જપ્તી ખાતે ઉધાર 1200 × 3 કેટલા આવશે? 3600. તે શેર મૂડી ખાતે 1200 × 10 12000 આવશે. બરાબર. હવે જમા જપ્તી 12 × 3600, અહીંયા 12 × 3600 સામસામી બધી સરભર ખાતું થઈ જાય, એટલે આમનું શહેર જપ્તી ખાતે ઉધારથી મૂડી નમન ખાતે આમનું અહીંયા આવશે નહીં. બધો જ જે જપ્તીની રકમ છે એટલો જ આપણે વટાવ ડિસ્કાઉન્ટ આપી દીધું છે, એટલે કંઈ આવશે નહીં. બરાબર. હવે જઈએ નેક્સ્ટ દાખલા પર. બરાબર. તો આગળના દાખલાની રકમ જોઈએ.
રમેશ એક કંપનીનો 10 નો 1 એવા 600 ઇક્વિટી શેર ધારણ કરે છે. તેણે અરજી વખતે 3 અને મંજૂરી વખતે 2.5 ચૂકવ્યા હતા, પરંતુ હપ્તાના 2 લેખે ભર્યા ન હતા. છેલ્લો હપ્તો મંગાવવા પહેલા યોગ્ય કાર્યવાહી બાદ એના ઉપયોગ શેર જપ્ત કર્યા. લાખો કરોડ અઘરો છે, બરાબર સમજવામાં ધ્યાન આપજો. બરાબર 10 નો 1 એવા 600 શેર, 600 શેર ભાવ 10 રૂપિયાનો છે. ત્યારબાદ અંદર એવું કીધું છે કે અરજી વખતે 3 મંજૂરી વખતે 2.5, અરજી વખતે 3 મંજૂરી વખતે 2.5 આટલા ચૂકવ્યા હતા, એટલે આટલા ભરેલા છે. પરંતુ પ્રથમ હપ્તાના અને પ્રથમ હપ્તાના 2 નથી ભર્યા, 2 ભર્યા નથી. તો હવે પરિસ્થિતિ એવી છે કે 3 ને 5 ને 7.5 આવ્યા, હજુ આખરી હપ્તો બાકી. છેલ્લો હપ્તો અંદર એવું કીધું છે, છેલ્લો હપ્તો મંગાવ્યા પહેલા યોગ્ય કાર્યવાહી કર્યા બાદ ઉપયુક્ત શેર જપ્ત કર્યા. એટલે કે જે આખરી હપ્તો છે એ 2.5 નો થશે. 3 ને 5 ને 7 ને 2 9 ને 10 એટલે 7.5. આટલા મંગાવ્યા બાદ આ હપ્તો મંગાવવા પહેલા જ આ શેર શું કર્યા, જપ્ત કરેલા. 7.5 ના શેર જપ્ત, ભાવે જપ્ત કરી લીધા. તો જપ્ત કર્યા તો હવે આપણે આ ગણતરીમાં 2.5 ને લેવાનું નથી, કારણ કે તેના પહેલા જ હજુ આ મંગાવવાનું બાકી, હજુ 2-3 મહિના પછી કદાચ મંગાવો, તે પહેલા જ આને શું કરી લીધા, જપ્ત કરી. એટલે જપ્ત કરી લીધા એટલે જપ્તીની આવનાર શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર છે, 600 છે. હવે દર વખતે આપણે અહીંયા લેતા કેટલા હતા, 10 લેતા હતા, પરંતુ આ દાખલામાં તો આપણને શું કીધું છે કે આખરી હપ્તો મંગાવ્યા પહેલા જપ્ત કરી લેતા, એટલે અત્યારે હવે ભાવ આપણો કેટલો છે, 7.5. 600 ગુણ્યા 7.5, ગુણાકાર કરો, 600 ગુણ્યા 7.5, 600 ગુણ્યા 7.5 એટલે આવશે કેટલા, 4500. કેટલા આવશે, 4500 આવશે. તે શેર જપ્તી ખાતે જપ્તી જેટલા ભર્યા એટલે કેટલા ભર્યા છે, માત્ર 3 ને 5.5 ભર્યા છે, 2 ભર્યા છે, 3 ને 2.5 ભર્યા છે. એટલે 600 ગુણ્યા 5.5 ગુણાકાર કરો, 600 ગુણ્યા 5.5 એટલે 6,3,300. તે બાકી હપ્તા ખાતે, બાકી હપ્તા કેટલા છે, 600 ગુણ્યા 2 એટલે કેટલા આવશે, 1200. આ તમારી જપ્તીની આમનોંધ અહીંયા પૂરી થાય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા માટે શું કીધું છે. તો યોગ્ય કાર્યવાહી કર્યા બાદ ઉપયુક્ત શેર આખરી હપ્તા પહેલા જપ્ત કર્યા અને શેર દીઠ 4 નો વટાવ આપી ફરીથી બહાર પાડ્યા અને સુરેશે તે ખરીદ્યા. હવે વટાવ કેટલો આપ્યો, 4.5. તો હજુ તો આ હપ્તો આપણે મંગાવી જ નથી, એટલે આપણી શેરની કિંમત 7.5. હવે એમાં જો 4 વટાવ આપણે આપી દઈએ તો હવે શેરની કિંમત કેટલી બચી, 3.5 રૂપિયા જ આપણને મળવાના. હવે મળશે એટલે બેંક ખાતે ઉધાર કેટલા શેર છે, 600, એના ઉપર 4 વટાવ, 7.5 ના 4 તો વટાવ, એટલે મહિના ખાલી 3.5. 600 ગુણ્યા 3.5 કરો, કેટલા આવશે, 600 ગુણ્યા 3.5, 2100. કેટલા આવશે, 2100. બરાબર, બેંક ખાતે ઉધાર, વટાવ શેર જપ્તી ખાતે ઉધાર, 600 ગુણ્યા કેટલો વટાવ આપ્યો, 4, એટલે 2400. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 600 ગુણ્યા 7.5 એટલે આવશે 4500. બરાબર, 600 ગુણ્યા 7.5 4500. અને છેલ્લી આમનોંધ શેર જપ્તી, જમા જપ્તી 600 શેર પર 3300, ઉધાર જપ્તી 600 શેર પર 2400. એટલે શેર જપ્તી ઉધાર તે મૂડી અનામત કેટલા આવશે, વાત કરો, 3300 માંથી 2400, એટલે 6 ને 3 900 આવશે. બરાબર, 900 અને 900. તો આ રીતે આખરી હપ્તો મંગાવ્યા પહેલા જો જપ્ત થાય શેર
आने कोने गणतरी में लाभ नहीं आपकी कीमत आने ध्यान में रखी ने दाखलो बनवानो थसे बराबर હવે ત્યારબાદ લાસ્ટ દાખલા પર આપણે જઈશું બરાબર પ્રયત્નો આ દાખલો જે છે અત્યારે આપણે બે દાખલા ગણ્યા ને હવે જે ત્રીજો ગણશું એ આ ચેપ્ટરમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરા લાગે છે એ દાખલો બરાબર તો વારંવાર વિડિયો રિપીટ કરીને પોતાનો કન્સેપ્ટ ક્લિયર કરી લેજો એટલે દાખલો તમને પરીક્ષામાં પૂછાય તો પણ કઈ ચિંતા નથી બરાબર तो जो ये आखरी दाखला तरफ छेल्ला दाखला तरफ तो एक कंपनी ए 100 नो एक जे 20% ना प्रीमियम थी बाहर पाड़े तेवा 400 शेर जप्त करे हवे 100 रुपया नो शेर छे 20% प्रीमियम એટલે 100 ના 20% એટલે કેટલું રૂપિયા 20 પ્રીમિયમ થી બહાર પાડ્યો છે એવા શેર કેટલા 400 શેર એ જપ્ત કર્યા खरेखर मंगाव्या के 100 માંથી 60 રૂપિયા જ મંગાવ્યા કેટલા 60 જ મંગાવ્યા ફરીથી સમજાવો 100 માંથી એવું કીધું અત્યાર સુધી 80 મંગાવ્યા 100 માંથી કેટલા મંગાવ્યા 80 પ્રીમિયમ સહિત બરાબર એટલે કે આ 100 + 30 એટલે 120 રૂપિયાનો ભાવ થયો 120 માંથી અત્યાર સુધી કેટલા મંગાવ્યા ખાલી 80 પ્રીમિયમ સહિત એટલે કેટલા રૂપિયા પ્રીમિયમ આવશે 20 રૂપિયા એટલે શેર ખરેખર 100 માંથી કેટલા રૂપિયાનો મંગાવ્યો 60 રૂપિયાનો મંગાવ્યો બરાબર હવે આગળ અંદર કીધું છે કે આ શેર પર મંજૂરીના શેર દીઠ 50 પ્રીમિયમ સહિત નહીં મળવાથી પ્રથમ અને આખરી હપ્તા પહેલા જ જપ્ત કરવામાં આવે અહીંયા પાછો આગળના જો ડાકો અરજી મંજૂરી પ્રથમ હપ્તો અને આખરી હપ્તો હવે અંદર એવું કીધું છે કે આ શેર પર 80 પ્રીમિયમ સહિત મંગાવ્યા હતા આ શેર પર મંજૂરીના 50 પ્રીમિયમ સહિત મંજૂરીના 50 પ્રીમિયમ સહિત એટલે કે રૂપિયા 20 પ્રીમિયમ સહિત મંગાવેલા હતા બરાબર આ શેર પર 50 પ્રીમિયમ સહિતની રકમ સહિત નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જ જપ્ત કર્યો એટલે આ તો આવવાનું જ નથી બરાબર એટલે કે અહીંયા ભાવ આવવાનો 80 20 પ્રીમિયમ મંજૂરી નો હપ્તો કેવી રીતના આવશે તો 30 + 20 પ્રીમિયમ એટલે 50 રૂપિયા આવશે 50 ને 3 80 મંગાવેલા એ આવી ગયા તો અરજી ના ભરેલા આ ભરેલા નથી અંદર મંજૂરી ના ભરેલા નથી આખરી હપ્તો આ શેર પૂરેપૂરા ભરપાઈ પછી જોઈએ આપણે તો અત્યારે શેર જપ્તી નિયમનો લખીએ તો શેર જપ્તી નિયમનો શેર મૂડી ખાતે ઉધાર શેર મૂડી ખાતે ઉધાર કેટલા ના મૂડી છે 400 શેર કેટલાની શેર મૂડી છે 80 માંથી 20 પ્રીમિયમ જાય એટલે 60 રૂપિયાની જ મૂડી છે શેર મૂડી ખાતે 4,24,000 હવે પ્રીમિયમ મેં તમને કીધેલું જો ભરાઈ ગયું હોય તો કોઈ જગ્યાએ નહીં પરંતુ જો નથી ભરાયું એમ નથી ભરાયું તો આપણે લેવાનું જમીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 400 × 20 બરાબર 8,000 બરાબર અને તે શેર જપ્તી ખાતે 400 શેર પર કેટલા ભર્યા છે 30 4×12,000 શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે 400 શેર પર અથવા તો બાકી મંજૂરી ખાતે બી લખી શકો પ્રીમિયમ સહિત લેવાના કેટલા 50 4×5=20 20×10=32 24×8=32 થઈ ગયા બરાબર હવે આ જપ્તી નિયમનો નિયમ પૂરી થઈ હવે આ શેર પૂરેપૂરા ભરપાઈ કરીએ
એટલે કે 100 રૂપિયાના શેરમાંથી અત્યાર સુધી આપણે 60 જ મંગાવેલા હતા, બરાબર? 60 પ્લસ 20 એટલે 80, બરાબર? એટલા જ મંગાવેલા હતા, પરંતુ હવે પૂરેપૂરા ભરપાઈ તરીકે ફરીથી બહાર પાડીએ એવું અંદર કીધું છે, એટલે કે 100 એ 100 ભરાઈ જાય એ રીતે. અને પ્રથમ અને આખરી હપ્તા પહેલા કુલ 36,000 માં ફરીથી બહાર પાડી, એ બી કહી દીધું છે કે કુલ કેટલામાં બહાર પાડ્યા, 36,000 માં. એનો મતલબ 36,000 રૂપિયા આપણને જે મળવાના એ આપી દીધા છે બેંક ખાતે ઉધાર, કેટલા મળી ગયા સીધા આપી દીધા 36,000. તો 400 રૂપિયાનો છે પૂરેપૂરો ભરવાય, એટલે કેટલા 100, એટલે કેટલા 40,000 આપણને મળવા જોઈએ, પણ મળ્યા કેટલા 36,000. તો 4,000 આપણે શું આપ્યો હશે, વટાવ શેર જપ્તી ખાતે ઉધાર 4,000 શું આપ્યો કેવાય, આપણે વટાવ આપ્યો કેવાશે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા આવવાના, માત્ર 24,000. કેમ? ઇક્વિટી શેર મૂડી આપણી કેટલી છે, 400 × 60, 24,000 આપણને એ મળી જશે. તો વધારાના જે પૂરેપૂરા ભરપાઈ કહેવાય એ અગાઉથી, એને શું કહેવાશે, અગાઉથી મળેલ હપ્તા કહેવાશે. અગાઉથી મળેલ હપ્તા કેટલા કહેવાશે, તો 400 શેર પર 40, એટલે 416,000 રૂપિયા કહેવાશે. અહીંયા તમારા માટે આ થોડુંક સમજવું અઘરું પડશે. શેર મૂડી ખાતે 24,000 જ કેમ લીધા, કે આપણે શેર મૂડી 400 × 60 24,000 ની હતી, બરાબર? પરંતુ એ પૂરેપૂરા ભરપાઈ ગણી, એટલે 400 × 60 24,000 તો છે, તો વધારાના જે મળ્યા પૂરેપૂરા ભરપાઈ, એટલે કે 400 × 40 60 મળી ગયા છે શહેર મૂલ્યા, 40 એ અગાઉથી મળેલ હપ્તા એને કહેવાશે, બરાબર? તો આ એક તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર? આ રીતે તમારો સ્વાધ્યાયનો 13મો દાખલો પૂરો થાય છે, બરાબર? હવે આપણે આગળના દાખલા તરફ જઈશું, બરાબર?